સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકના ખેડૂતોએ સહાય માટે લડત આંદોલન કરવા માટે ઢોલ વગાડીને જિલ્લાભરના ખેડૂતોને કલેક્ટર કચેરીએ ભેગા થવા માટે હાકલ પાડતા જાગૃત ખેડૂતે વિડીયો વાયરલ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતોએ આ બાબતે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ હતી. તેમ છતાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. કૃષિ સહાય ચૂકવવા માટે ખેડૂતોએ માંગણી કરેલ છે. તદુપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઈડલાઈન મુજબ વરસાદ જો 28 દિવસ સુધી સતત વર્ષે નહીં તો પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા અને વધુમાં વધુ 4 હેક્ટર સુધી ખેડૂતોને ચૂકવવા તેની ગાઈડલાઈન મુજબ ખેડૂતો માંગણી કરી રહ્યા છે. તેને પણ 28 દિવસના 45 દિવસ થયેલ હોય તેમ છતાં ખેડૂતોને કોઈ પણ આ બાબતે સહાય ચૂકવવામાં આવેલ નથી અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદના આંકડાઓ બદલીને વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તેવું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું. હાલ સરકાર દ્વારા પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે તો ખેડૂતોએ કોઈ નુકસાન માટે વળતર મેળવવા કોઈ આધાર રહેલ નથી અને છેલ્લા 4 વર્ષથી પાક વીમો પણ ચૂકવવામાં આવેલ નથી. ખેડૂતો આત્મહત્યાના રસ્તો અપનાવવા માટે ગંભીર થયા છે. તે બાબત ગંભીર છે છતાં પણ સરકાર ધ્યાનમાં લેતી નથી. જમીન માપણી, વીજ પોલ વળતર, નર્મદાના નીર અને કેનાલોના અધૂરા કામો, સૌની યોજના હેઠળ પાણી વિતરણ અને ડેમો તળાવો ભરવામાં આવે તેવી માંગ સાથે આગામી તારીખ 26/8/2021 ગુરુવારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડશે અને ખેતીવાડી અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવશે અને વળતર ચૂકવવા માટે સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંકશે. હાલ ખેડૂતોએ ગામે ગામ ઢોલ વગાડી સાદ પાડી ખેડૂતોની મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ આવી છે. કલેક્ટર સાહેબની ઓફિસે હો ભેગા થાજો, આ ધામબરજો ખેડૂત માત્ર હો ભેગા થાજો, આ ધામબરજો. વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા.